हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, जय हिंद। हवे सौथी पहला तो आपणे लास्ट लेक्चर नी अंदर यूनिट नंबर 1 रीड 2 एनु जोयुं हतुं, स्टोरी अने एनी ग्लॉसरी। हवे आपणे दीकराओ छे ए शुरू करवा जई रह्या छीए एनु भाषांतर। ફરીથી યાદ કરાવી દઉં, જેટલા જેટલા અઘરા શબ્દો લાગતા હોય એ દરેક શબ્દો જે છે એને નોટ ડાઉન કરતા રહેવા, જેથી કરીને ફરી વખત તમે જ્યારે વાંચો ત્યારે જે છે તમને કોઈ સમસ્યા ન આવે, ક્વેશ્ચન આન્સર જ્યારે સોલ્વ કરો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં। ધ વાઇલ્ડ સેવિયર આપણા પાઠનું નામ છે। વાઇલ્ડનું ગુજરાતી થાય જંગલી, સેવિયરનો મતલબ થાય રક્ષક। અને હવે આપણે પાઠની શરૂઆત કરીએ। Neelam came dashing into the house shouting joyfully. Neelam came, Neelam je che te aavi, dashing, dashing matlab ke jhadap thi, into the house etle ke ghar ni andar, shouting, shouting etle ke boomo paadti paadti, joyfully, joyfully matlab ke khushi thi। નીલમ ખુશીથી બૂમો પાડતી પાડતી છે, ઝડપથી દોડીને છે એ ઘરની અંદર આવી। શું બૂમો પાડતી હતી? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે। હવે એ પાછી બૂમો પાડતી હતી કે અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે, એ બૂમો પાડતી પાડતી છે એ ઘરની અંદર ઝડપથી આવી। અને આમાં પહેલી લીટીમાં બેટા જે વર્ડ આવ્યો ને શાઉટિંગ, શાઉટિંગનું ગુજરાતી થાય બૂમો પાડવી, અને બૂમો પાડવા માટેનો સમાનાર્થી એક શબ્દ છે યેલ, વાય ઈ ડબલ એલ, યેલ। બીજો શબ્દ છે ક્રાય, સી આર વાય। ત્રીજો શબ્દ છે સ્ક્રીમ, એસ સી આર ઈ એ એમ, સ્ક્રીમ એટલે પણ બૂમ પાડવી, ચીસ પાડવી, બરાબર। ઘણા વિચારતા હશે કે સર ક્રાય એટલે તો રડવું ન થાય, થાય બેટા રડવું પણ થાય, પણ અહીંયા અંગ્રેજી ભાષાની અંદર એક જ શબ્દના અલગ અલગ અર્થ થતા હોય છે, જે આપણે અગાઉ પણ વાત કરી છે। આગળ જોઈએ આપણે। ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી, એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર, રેડ ચેક્સ એન્ડ નોઝ એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન। ઓલ ધ મેમ્બર્સ એટલે કે બધા જ સભ્યો ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના કુટુંબના, વેન્ટ, વેન્ટ મતલબ કે ગયા, રનિંગ, રનિંગ મતલબ કે દોડતા, આઉટ, આઉટ એટલે કે બહાર, ટુ સી, ટુ સી એટલે કે જોવા માટે, એન્ડ ધેર હી વોઝ અને ત્યાં તે ઊભેલા હતા। હવે છે ને રામસિંગના કુટુંબના જે બધા જ સભ્યો છે તે બહાર દોડતા દોડતા ગયા, અને અલીભાઈ જે છે ત્યાં જ ઊભેલા હતા। અ ટોલ મેન એક ઊંચો વ્યક્તિ, વિથ બ્રોડ શોલ્ડર, બ્રોડનો મતલબ થાય પહોળા, શોલ્ડરનો મતલબ થાય ખભા, રેડ ચિક્સ લાલ કલરના છે એમના ગાલ હતા, નોઝ નાક પણ લાલ કલરનું, એન્ડ વ્હાઇટિશ કોમ્પ્લેક્શન, વ્હાઇટિશ કોમ્પ્લેક્શનનો મતલબ થાય ઘઉંવર્ણો રંગ, એટલે કે આપણા ભારતીયોનો જે રંગ છે ને એને બેટા શું કહેવામાં આવે, વ્હાઇટિશ કોમ્પ્લેક્શન, જે કાળા પણ નથી અને કેવા નથી, ગોરા પણ નથી, મીડિયમ, બરાબર। તો અલીભાઈના દેખાવનો અહીંયા વર્ણન કર્યું કે એ કેવા હતા, તો કે ઊંચા હતા, એમના ખભા જે છે તે પહોળા હતા, લાલ કલરના છે એમના ગાલ હતા, નાક હતું અને સાથે સાથે ઘઉંવર્ણો રંગ હતો। હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થિક લોંગ વુલન કોટ, ટાઈટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કપ। હી વોઝ ડ્રેસ્ડ, એમણે પહેરેલું હતું, ડ્રેસ્ડ એનો મતલબ થાય પહેરેલું હતું, વામ, વામનો મતલબ થાય ગરમ, હુંફાળું, થિક, થિકનો મતલબ થાય જાડું, લોંગ, લોંગ મતલબ કે લાંબુ, વુલન કોટ, વુલન કોટનો મતલબ થાય ઊનનો બનેલો કોટ, વુલનનું ગુજરાતી શું થાય બેટા, ઊનનું બનેલો, અને કોટ એટલે કોટ, ટાઈટ ટ્રાઉઝર, ટાઈટ મતલબ કે એકદમ ચુસ્ત, ટ્રાઉઝર, ટ્રાઉઝર મતલબ કે પેન્ટ, આપણી ભાષામાં જેને આપણે પેન્ટ કહીએ છીએ, બિગ લેધર બૂટ્સ, બિગ મતલબ કે મોટા, લેધર, લેધરનો મતલબ થાય ચામડાના, અને બૂટ્સ એટલે કે બૂટ, એન્ડ બ્રાઉન, બ્રાઉન એટલે કે ભૂરા રંગની, ફર કેપ, ફર કેપ મતલબ કે રૂછડાવાળી ટોપી, ફર એટલે આમ સામાન્ય રીતે રૂવાટી થાય, પણ અહીંયા શું થશે, રૂછડા, આપણે જે ઘણા બધા લોકો પહેરતા હોય એમાં સ્પેશિયલી કિડ્સ પહેરે અને ગર્લ્સ પહેરે, રૂછડાવાળી ટોપી, બરાબર, કેપ, કેપ મતલબ કે ટોપી।
હવે એમણે શું પહેરેલું હતું? તો ઘણા કહે છે કપડાં, યસ આઈ નો કપડાં જ પહેર્યા હોય બેટા, કારણ કે એમનામાં આપણે નરખે જ રખડતા, કારણ કે આદિમાનવ નથી ને આપણે, એટલે હવે આપણે બધા કપડાં પહેરીએ છીએ. ઓકે, પણ શું પહેર્યું હતું એ ડિટેલમાં કીધું, નહીં તો ઘણા પછી આપણે કહે શું પહેર્યું હતું, તો કે સર કપડાં પહેર્યા હતા, મને ખબર છે ભાઈ, બકા કપડાં જ પહેરેવો. હવે એણે છે એકદમ ગરમ જાડા લાંબા છે ઊનનો કોટ પહેર્યો હતો, એક ટાઈટ છે પેન્ટ પહેર્યું હતું, મોટા છે તે ચામડાના બૂટ પહેર્યા હતા, અને પાછી બદામી ભૂખરા રંગની છે રૂવા જે પેલી રૂછડાવાળી છે તે ટોપી પહેરી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ, વિથ અ બ્રોડ સ્માઇલ, મતલબ કે છે ને ખૂબ વધારે સ્માઇલ સાથે, બ્રોડ એટલે એમ નથી કહેવાનું પહોળી સ્માઇલ આપીને. તો ઘણા કે સર બ્રોડ એટલે તો પહોળું ન થાય, તમે હમણાં ઉપર કીધું બ્રોડ એટલે પહોળું થાય, પણ બેટા એવું ગુજરાતી નથી આનું કે પહોળી સ્માઇલ આપી, કેવું લાગે, વિચિત્ર લાગે, એટલે કે ખૂબ સારી સ્માઇલ આપી, મોટી સ્માઇલ આપી, એવો શબ્દ વાપરવાનો, પહોળી સ્માઇલ આપી એવો શબ્દ નથી વાપરવાનો, બરાબર. ફૂલ ઓફ વાર્મ, વાર્મથ મતલબ કે છે એ શેની સાથે, હૂંફ સાથે. રામસિંગ હગ્ડ હિમ, રામસિંગ જે છે એને ભેટી પડ્યો, હગ હગ મતલબ કે ભેટી પડવું, અને હગ છે ઓ બેટા HUG હગ, એન્ડ સેડ અને એણે કીધું. હવે પહેલાં તો છે ને ખૂબ મોટી સ્માઇલ આપી ઉષ્મા સાથે, હૂંફ સાથે, અને રામસિંહ જે છે ને ભેટી પડ્યો, અને પછી એ બોલ્યો, કમ ઇન કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, કમ ઇન કમ ઇન, તું અંદર આવ અંદર આવ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તારું છે એ ખૂબ સ્વાગત છે મારા મિત્ર, આવું કહી અને રામસિંહ જે છે એણે એનું સ્વાગત કર્યું. અલીભાઈ પેટેડ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અલીભાઈ પેટેડ એવરી વન, અલીભાઈ જે છે એણે દરેકને છે પેટેડ, પેટેડ મતલબ કે પીઠ ઉપર થાબડવું, બરાબર, પીઠ ઉપર થાબડવાની વાત, મારવાની વાત નથી થતી, અમુકને થાબડવાનું કીધું ત્યારે ધોઈ નાખે, બરાબર છે, એટલે મારવાની વાત નથી કરતો હું, પેટ મતલબ કે ધીમેથી આમ હળવેથી આપણે એમ કે મારીએ ટેપ કરીએ બસ એવું, મારવાનું નથી કોઈને. અલીભાઈ જે છે એણે દરેક વ્યક્તિને છે પીઠ ઉપર છે એ થાબડ્યા, એન્ડ સ્પોક લવિંગલી, સ્પોક મતલબ કે બોલ્યા, લવિંગલી, લવિંગલી મતલબ કે પ્રેમથી બોલ્યા, ટુ ઈચ મેમ્બર, દરેક સભ્ય ઓફ ધ ફેમિલી, ફેમિલી મતલબ કે કુટુંબનો, ઇન હિઝ થિક એટલે કે પોતાના જાડા સ્ટ્રોંગ વોઇસ એટલે કે શક્તિશાળી અવાજમાં, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ અને પોતે આરામદાયક સ્થિતિમાં ગોઠવાઈ ગયા, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક સ્થિતિ, ઓન અ કાઉચ, શેના ઉપર, સોફા ઉપર, કાઉચ મતલબ શું થાય બેટા સોફો. હવે અલીભાઈ છે ને એણે પહેલાં તો દરેક વ્યક્તિ છે એને પીઠ ઉપર થાબડ્યા, દરેક સભ્ય જે છે કુટુંબના એમની સાથે પ્રેમથી બોલ્યા પોતાના જાડા મજબૂત અવાજમાં, અને પછી પોતે સોફા ઉપર છે આરામદાયક સ્થિતિમાં ગોઠવાઈ ગયા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ, મધર પ્રિપેર્ડ સમ ટી, માતા જે છે એણે થોડીક ચા બનાવી, વાઇલ જ્યારે રામસિંહ ટોક, રામસિંહ છે એણે વાત કરી ટુ અલીભાઈ, કોની સાથે વાત કરી, અલીભાઈ સાથે. હવે માતા છે ને એણે થોડીક ચા બનાવી જ્યારે રામસિંહ જે છે એણે અલીભાઈ સાથે વાતો કરી, કારણ કે એ તો સીધી વસ્તુ છે, લેડીઝ છે તે ચા બનાવવા માટે જાય, જેન્ટ્સ જેના મિત્રો આવ્યા છે એની સાથે વાત કરે, કંઈ ઊંધું તો ન હોય, ચા બનાવવા જાય, એની બૈરી છે એની વાતો કરે, સીધી વાત છે ને, એમાં કે નવું તો છે નહીં, એમ બી આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે આવું જ છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ બેટા. હવે ઓકે ફાઇન, યસ, અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ છે ને એક મુસાફિર હતા, એક પ્રવાસી હતા, હુ કવર્ડ કે જે કાપતા હતા લોંગ ડિસ્ટન્સ, લાંબુ અંતર કાપતા હતા, ઓન ફૂટ, ઓન ફૂટ મતલબ કે પગપાળા, ઇન ધ હિમાલયા માઉન્ટેન, ક્યાં, તો કે હિમાલયના પર્વતોમાં. અલીભાઈ જે છે ને એક પ્રવાસી, એક મુસાફિર હતા કે જે હિમાલયના પર્વતોમાં છે લાંબુ અંતર છે તે પગપાળા કાપતા હતા, મતલબ ગાડી લઈને જતા નહોતા, બધે કેવી રીતે જાય, ચાલીને જાય, મતલબ કે એક પર્વતારોહક હતા તે. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર,
હી લવડ, એમને ખૂબ ગમતું હતું ટુ ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ મતલબ કે નિરીક્ષણ કરવાનું નેચર, નેચર મતલબ કે કુદરતનું. એને છે ને કુદરતનું જે નિરીક્ષણ કરવાનું છે ને એ બહુ જ ગમતું હતું, એને બહુ મજા આવતી જ્યારે એ પ્રકૃતિને જોતા હતા ત્યારે. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. He went, te jata hata, from village to village, ek gam thi bije gam, town to town, ek shahar thi bije shahar, in the mountain, parvato par, selling, vechta hata, dried matlab ke suka. એપ્રિકોટ્સ મતલબ કે જરદાળુ, હબ્સ મતલબ કે ઔષધિઓ, મેડિસિન્સ મતલબ કે દવા, એન્ડ પ્રિશિયસનો મતલબ થાય કિંમતી, સ્ટોન મતલબ કે પથ્થર, હી હેડ કલેક્ટેડ કે જે એમણે ભેગા કર્યા હતા ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, પોતાની છે મુસાફરી દરમિયાન. હવે અલીભાઈ છે ને એક ગામથી બીજે ગામ જતા, એક શહેરથી બીજે શહેર જતા, પણ ક્યાં? પર્વતો ઉપર, બરાબર, બહાર ક્યાંય નહીં. અને પોતે સૂકા છે જરદાળુ વેચતા, ઔષધિઓ વેચતા, દવાઓ વેચતા, કિંમતી પથ્થરો વેચતા કે જે એમણે પોતાની મુસાફરી દરમિયાન શું કર્યા હોય, ભેગા કર્યા હોય. આમાં જે બેટા એક વર્ડ આવ્યો પ્રિશિયસ, પ્રિશિયસનું ગુજરાતી થાય કિંમતી, બરાબર છે. તો કિંમતી જે છે એનો સમાનાર્થી એક તો થાય વર્થ વાઇલ, WORTHWHILE, વર્થ વાઇલ. બીજો શબ્દ થાય એના માટે વેલ્યુએબલ, VALUABLE, બરાબર, વેલ્યુએબલ, એ પણ એનો સમાનાર્થી થશે. અહીંયા બીજો એક શબ્દ છે બેટા ડ્યુરિંગ, ડ્યુરિંગનું ગુજરાતી થાય દરમિયાન, એનો પણ એક સમાનાર્થી છે મીન વાઇલ, MENWHILE, બરાબર, મીન વાઇલ એટલે પણ દરમિયાન થાય. પછી આગળ કહે છે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, તું ઈ કે આ સમયમાં છે અલીભાઈ ક્યાં હતા, એ કે તમે આ સમયમાં ક્યાં હતા. આસ્ક રામસિંહ, રામસિંહે એમને સવાલ પૂછ્યો. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આઈ વેન્ટ એ કે હું ગયો હતો અપ ટુ ધ હાઈ માઉન્ટેન્સ, ઊંચા પર્વતો ઉપર, અપ ટુ ધ બોર્ડર, બોર્ડર મતલબ કે સીમા સુધી, ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, ભારત અને તિબેટની, એ કે ભારત અને તિબેટની જે રેખા છે, સીમા છે, ત્યાં સુધી કે ઊંચા પર્વતો ઉપર છે કે હું ગયો હતો. અલોન, આસ નીલમ, નીલમે પાછો સવાલ કર્યો કે એકલા ગયા હતા કે કોઈને લઈને ગયા હતા એ કે. તો હવે એનો આન્સર આપે છે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ, ઓફકોર્સ, ચોક્કસ કે આઈ એમ યુઝ ટુ ઇટ, હું એ કે એના માટે ટેવાયેલો છું. યુઝ ટુનો મતલબ શું થાય બેટા? ટેવાયેલું. વેલ આઈલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. વેલ, સારું એ કે આઈલ સ્ટે હિયર, હું એ કે અહીંયા રોકાઈશ, ઓનલી ફોર અ નાઇટ, ફક્ત એક રાત્રિ માટે જ રોકાઈશ. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, ટુમોરો મોર્નિંગ, આવતીકાલે સવારે, આઈ શેલ લીવ, હું એ કે અહીંયાથી જતો રહીશ. એ કે હું આજનો દિવસ એક જ રાતે ક્યાંય રોકાવાનો છું અને આવતીકાલે સવારે તો એ કે હું જતો રહીશ. હી સેડ, તેમણે આવું કહ્યું. હવે જેવું જ અલીભાઈ એવું કીધું કે હું આજે છે એક જ રાત રોકાઈશ અને પછી જતો રહેવાનો છું, તો જોજો રિએક્શન કેવા આવ્યા. આ બધાના નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ. નો અલીભાઈ નો, ના અલીભાઈ ના. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દઈશું નહીં. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને કે જવા નહીં દઈએ, બરાબર. ના પાડી દીધી બધાએ કે ના અલીભાઈ ના, એ કે અમે તમને છે ને કે જવા દેવાના નથી. You have to tell us your hill stories, said Neelam. You have to tell us, તમારે છે ને કે અમને કહેવી પડશે, your hill stories, એટલે કે તમારી જે છે ને કે ટેકરીઓવાળી વાર્તા, તમારે છે કે મને તમારી ટેકરીઓવાળી વાર્તા છે તે કહેવી પડશે. વેઇટ અ ઓકે ફાઇન. તો એણે એવું કીધું કે વી વોન્ટ લેટ યુ ગો, અમે કે તમને જવા દઈશું નહીં. You have to tell us your hill stories, તમારે અમને તમારી પેલી પર્વતની જે વાર્તાઓ છે એ કહેવી પડશે. સેડ નીલમ, આવું કોણે કીધું? નીલમે કીધું. After a lot of insistence, he agreed to stay for 2 days. After a lot of insistence, ખૂબ આગ્રહ કર્યા પછી, insistence એનું ગુજરાતી થાય આગ્રહ, he agreed,
એ સહમત થઈ ગયા ટુ સ્ટે એટલે કે રહેવા માટે ફોર ટુ ડેઝ, બે દિવસ સુધી. હવે ખૂબ વધારે પહેલાં લોકોએ આગ્રહ કર્યો, પછી એ બે દિવસ માટે ત્યાં રહેવા માટે સહમત થઈ ગયા. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. That night, te ratre, they all kept awake. E badhaj loko che te jagta raya. Kept awake, ele ke jagta rehu, till late, more sudhi jagta raya. Sitting on his bed, ena bed upar baisi ne, listening to, sambhali raya che, his interesting, temni rasprad, ટ્રાવેલ એક્સપિરિયન્સ એટલે કે મુસાફરીના અનુભવો. હવે એ રાત્રે છે ને બધા જ મોડે સુધી છે તે જાગતા રહ્યા, એમના બેડ ઉપર છે તે બેઠા, અને સાથે સાથે એમના જે મુસાફરીના રસપ્રદ અનુભવો છે એને શું કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે. હવે શું એણે શરૂઆત કરી એ અનુભવોની, ત્યાંથી આપણે જોઈએ. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ છે એમણે શરૂ કર્યું ટેલિંગ. ટેલિંગ એટલે કે કહેવાન, હિસ્ટોરી એટલે કે એમની વાર્તા કહેવાનું છે એમણે શરૂ કર્યું. ઇટ વોઝ અલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. ઇટ વોઝ અલમોસ્ટ એ છે ને કે લગભગ, અ કપલ ઓફ અવર્સ થોડા કલાકો પહેલાં, ટુ ધ નિયરેસ્ટ વિલેજ નજીકના ગામમાં, એટલે નજીકના ગામમાં થોડાક સમય પહેલાંની છે કે થોડાક કલાકો પહેલાંની છે કે આ વાત છે. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે, હું છે ને કે થોડી જ માઇલ દૂર હતો ફ્રોમ ધ બોર્ડર. બોર્ડર મતલબ કે સીમા રેખા ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, ભારત અને તિબેટની, ભારત અને તિબેટની બોર્ડરથી છે કે હું થોડી જ માઇલો દૂર હતો એ કે ત્યારની આ વાત હતી. I was hungry and sat down to enjoy my lunch. I was hungry. હું કે છે ને ભૂખ્યો હતો, and sat down. અને કે હું નીચે બેસી ગયો, to enjoy. Enjoy એટલે કે આનંદ માણવા માટે, my lunch એટલે કે મારા ભોજન. હું કે ભૂખ્યો હતો અને એટલા માટે કે મારા ભોજનનો આનંદ માણવા માટે છે હું કે નીચે બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. It was totally quiet. એ ખૂબ શાંતિ હતી. ટોટલી મતલબ કે સંપૂર્ણપણે, ક્વાઇટ મતલબ કે શાંતિ હતી. Everywhere, everywhere મતલબ કે દરેક જગ્યાએ, except મતલબ કે સિવાય, some birds એટલે કે થોડાક પક્ષીઓ, chirping એટલે કે કલબલાટ કરી રહ્યા હતા. Sometimes મતલબ કે ક્યારેક ત્યાં છે ને સંપૂર્ણપણે શાંતિ હતી, ફક્ત છે થોડાક જે પક્ષીઓ છે એ ક્યારેક શું કરી રહ્યા હતા, કલબલાટ કરી રહ્યા હતા. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર સેલ વેન આઈ હર્ડ સોફ્ટ. નેક્સ્ટ સ્લાઇડમાં છે આગળની લાઇન, ફીબલ ગ્રોલ્સ. હવે આગળ છે, આઈ હેડ હાર્ડલી હેડ, મેં છે ને કે હજી માંડ, હાર્ડલી મતલબ કે માંડ, હેડ અ ફ્યુ મોર સેલ, થોડા જ કોળિયા લીધા હતા. મોરસેલનું ગુજરાતી થાય કોળિયા, એટલે કે આપણે ખાવાનું જે જમતા હોઈએ અને જે બાઈટ લઈએ, બરાબર, એને મોરસેલ કહેવાય અને ગુજરાતીમાં કોળિયો કહેવાય. કે મેં હજી થોડા જ કોળિયા લીધા હતા, વેન આઈ હર્ડ, કે જ્યારે મેં સાંભળ્યું, સોફ્ટ મતલબ કે એકદમ હળવું, ફીબલ ગ્રોલ, ફીબલ મતલબ કે નબળું, ગ્રોલ મતલબ કે ઘુર્રાવાનો અવાજ, જે પ્રાણી ટૂંકમાં ઘુર્રાતું હોય એને ગ્રોલ કહેવાય. તો એણે એવું કીધું કે હજી તો મેં છે ને કે માંડ થોડાક કોળિયા છે કે લીધા હતા, ત્યાં કે મેં એકદમ છે ધીમો અને એકદમ નબળો છે પ્રાણીનો ઘુર્રાવાનો અવાજ છે એને સાંભળ્યો. આઈ વોઝ એલાર્મ્ડ. આગળ બેટા છે એવું કહે છે કે આઈ વોઝ એલાર્મ્ડ બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. આઈ વોઝ એલાર્મ્ડ, હું છે ને કે સાવધાન થઈ ગયો. એલાર્મ્ડ એટલે ઘણા છે ઓલું વિચાર નથી કરવાનો, ઘરમાં પેલો એલાર્મ પડ્યું, હું અલાર્મ થઈ ગયો, બરાબર. પહેલી વસ્તુ તો ઘણા બધા છે એને અલાર્મ કહે છે, ખરેખર એને અલાર્મ કહેવાતું નથી, એ એલાર્મ છે, એલાર્મ, બરાબર છે. બટ વી આર કાઠિયાવાડીઝ, બરાબર, વી કેન સે એનીથિંગ એની ટાઈપ.
કારણ કે આપણા લોકોને મજા આવે એવું બોલે, બરાબર છે, સારું છે આલારામ બોલે, નહીતર એમ કે જય જલારામ, જય ભોજલરામ, જય વાલમરામ, મજા આવે એવું બોલ્યા કરે, બરાબર. પણ એ એલાર્મ કહેવાય છે. આઈ વોઝ એલાર્મ્ડ, હું છે ને કે સાવધાન થઈ ગયો, બિકોઝ કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ, સાઉન્ડ મતલબ કે અવાજ ઉપરથી, આઈ વોઝ શ્યોર, મને છે ને કે ખાતરી થઈ ગઈ હતી દેટ ઇટ વોઝ નથિંગ, કે બીજું કંઈ જ નહોતું બટ અ બિયર. પણ શું હતું? રીચ હતું. અહીંયા બેટા બિયર એટલે રીચ, પેલું આપણું પીવાવાળું નહીં, દમણ જેને ઘણા જે બાટલા પી જાય એ બિયરની વાત નથી થતી, બરાબર. તો એવું કહે છે કે હું સાવધાન થઈ ગયો હતો કારણ કે અવાજ ઉપરથી કે મને ખાતરી થઈ ગઈ હતી કે આ બીજું કાંઈ નહોતું, પણ શું હતું? રીચ હતું. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. આઈ ક્વિકલી, હું છે ને એ કે ઝડપથી ક્લોઝડ, મેં બંધ કરી દીધું માય ટિફિન બોક્સ, મારું ટિફિન બોક્સ છે એ કે એને બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો, બેન્ટ લો મતલબ કે હું નીચે ઝૂક્યો, સો ધેટ કે જેથી ધ સ્મેલ ઓફ ફૂડ એટલે કે જે ખોરાકની સુગંધ છે, એન્ડ માય બોડી અને મારા શરીરની જે ગંધ છે, વર નોટ કેરીડ, એ લઈ જવાય નહીં. કેરીડ મતલબ કે લઈ જવું, બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ, સ્ટ્રોંગ મતલબ કે જોરદાર, બ્રીઝ, બ્રીઝ એટલે કે પવનની લહેર, ટુ ધ મોન્સ્ટર, કોના સુધી? તો કે રાક્ષસ સુધી. પણ આ મોન્સ્ટર શબ્દ કોના માટે વાપરો છે બેજા? રીચ માટે. એ મોન્સ્ટર ખરેખર ત્યાં કોઈ રાક્ષસ નથી, એ રીચને છે એ મોન્સ્ટર કહીને બોલાવે છે. એણે શું કીધું કે હું ઝડપથી છે ને, પહેલાં તો એ કે મેં મારું ટિફિન બોક્સ છે ને બંધ કરી દીધું, પછી કે હું નીચે ઝૂકી ગયો કે જેથી કરીને જે ખોરાકની સુગંધ છે અને મારા શરીરની જે ગંધ છે, બરાબર. હવે શરીરમાંથી તો સુગંધ એ આવી શકે ને દુર્ગંધ આવી શકે, એ તો તમે કેટલા ટાઈમથી નાયા નથી એના ઉપર આધાર રાખે, બરાબર. કારણ કે ઘણા બધાનું છે શિયાળામાં નાવાનું ગમતું જ નથી, બરાબર. ટીકડીઓ લઈ લઈને દોડ્યા આવે, અમુક તો પહેલાં ડીઓ મારીને આવે, પરફ્યુમ લગાડીને વહી આવે, બરાબર. ક્યાં કોઈને ખબર પડે એ કે એમ, બરાબર, નાયા કે નથી નાયા. ખરેખર નવા આવ્યો ભાઈ, જોજો બેન ભાઈ બે બધાને કહું છું, નાઈ લેજો. એવું લાગે તો ગરમ પાણી ન મળે તો એ વસ્તુ અલગ છે, બાકી ગરમ પાણી ન મળે તો બાકી નવાયો. તો એવું કહે છે કે મારું જે શરીર છે એની ગંધ અને જે પેલી ખોરાકની જે કે સુગંધ છે, એ પવનનું જે જોરદાર લહેર આવતી હતી ને, એના દ્વારા છે એ પેલા રાક્ષસ પેલા રીચ સુધી કે પહોંચી ન જાય, એટલે કે હું નીચે ઝૂકી અને ટિફિન બોક્સે બંધ કરી દીધું. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I took up, મેં છે ને એ કે ઉપાડી, my bamboo staff એટલે કે મારી વાંસની લાકડી. બાંબુનો મતલબ શું થાય? વાંસ. સ્ટાફ મતલબ કે લાકડી. અહીંયા બેટા જોજો, સ્ટાફ એટલે શું થશે? લાકડી. અને એનો સમાનાર્થી શબ્દ થાય સ્ટિક, STICK, સ્ટિક. With its pointed, એનો અણીવાળો, પોઈન્ટેડ એટલે અણીવાળો, આયર્ન એન્ડ એટલે કે લોખંડવાળો છે એ ભાગ, ઇન માય રાઇટ હેન્ડ મારા જમણા હાથમાં, એન્ડ બિગ ડબલ એજ નાઇફ અને મોટી ડબલ એજ નાઇફ, બંને બાજુ ધારવાળી છે એજ એટલે કે ધાર, નાઇફ, નાઇફ મતલબ કે છરી, ઇન માય લેફ્ટ એટલે કે મારા ડાબા હાથમાં. એ કહે છે ને મેં સૌથી પહેલાં તો છે વાંસની કે લાકડી છે એ પાછી કેવી મજબૂત લાકડી છે એ કે જેમાં છેડે છે એ લોખંડનો અણીવાળો ભાગ છે, એને મારા જમણા હાથમાં લઈ લીધી, અને બંને બાજુ ધારવાળી કે જે છરી છે મોટી એને મારા ડાબા હાથમાં લઈ લીધી. આઈ ક્રોલ્ડ ટુ ધ એજ ઓફ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. આઈ ક્રોલ્ડ, હું એ કે છે ને ધસડાટો ધસડાતો ગયો. આપણે શરીરને ઘસીને જ્યારે ચાલતા હોઈએ ને એને શું કહેવાય? ક્રોલ, બરાબર છે. ટૂંકમાં હાથ અને પગનો ઉપયોગ કરીને પણ શરીરને ઢસડી ઢસડીને ચાલતા હોય એને ક્રોલ કહેવાય. આઈ ક્રોલ્ડ, હું ઢસડાઈને ગયો, કેરફુલી, કેરફુલી મતલબ કે કાળજીપૂર્વક, ટુ ધ એજ, એજ મતલબ કે ધાર સુધી, કિનારી સુધી, ઓફ ધ માઉન્ટેન, માઉન્ટેન મતલબ કે પર્વતની, એન્ડ લુક્ડ ડાઉન, નીચે જોયું, ઇન ટુ ધ ડીપ, ડીપ મતલબ કે છે ઊંડા, નેરો, નેરો મતલબ કે સાંકડી, વેલી, વેલી મતલબ કે ખીણમાં. એ કે હું છે ને એકદમ જે છે એ કે એ કાળજીપૂર્વક છે એ કે ઢસડાતો ઢસડાતો પર્વતની જે કિનારી હતી ત્યાં સુધી ગયો. મેં એકદમ છે ને એ કે ઊંડું અને જે સાંકડી ખીણ છે ત્યાં નીચે એ કે જોયું. સૂન માય આઈસ કોટ સાઇટ ઓફ ટુ ટાઇની સ્નો લેપર્ડ કપ્સ ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સૂન એટલે કે બહુ જ ઓછા સમયમાં, માય આઈઝ મારી જે આંખો છે, કોટ સાઇટ એના નજરમાં આવી,
ઓફ ટુ ટાઈની, એટલે કે બે નાના નાના. અને જોજો બેટા, ટાઈની શબ્દ છે આ, ટીની નથી, ટી આઈ એન વાય, એને ટાઈની કહેવાય, ટીની કહેવાય નહીં. ને તો ઘણા કહે છે હા ટીની 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 નથી. હો ભાઈ, મારી કે જે આંખો છે, મારી જે દ્રષ્ટિ છે, એમાં એ કે છે ને કે દેખાયો પકડાયો બે નાના નાના સ્નો લેપર્ડ કપ્સ, એટલે કે સફેદ દીપડાના બચ્ચા. કપ્સનું ગુજરાતી શું થાય બેટા? બચ્ચા. ઓન અ સ્મોલ, સ્મોલ મતલબ કે નાનકડા, ફ્લેટ પીસ ઓફ લેન્ડ, સપાટ, પીસ, પીસ મતલબ કે ટુકડો, લેન્ડ, લેન્ડ મતલબ કે જમીનનો, ઓન ધ સ્લોપ, સ્લોપ મતલબ કે ઢોળાવ ઉપર, ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, એટલે કે સામેના પર્વતના, સામેના પર્વતના ઢોળાવમાં એક સપાટ જમીનનો ટુકડો છે, ત્યાં સફેદ દીપડાના બે નાના નાના જે બચ્ચાઓ છે એ લેખક અલીભાઈ જે છે એમની નજરમાં આવ્યા. એમને ટૂંકમાં છે એ બચ્ચાઓ છે તે દેખાણ. નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જઈએ. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ નીલમ. ત્યાં તો તરત જ નીલમે પૂછ્યું, અરે વાય, કે વોટ ડીડ ધે લુક લાઈક, એ કેવા દેખાતા હતા? વોટ ડીડ ધે લુક લાઈક, એ કેવા દેખાતા હતા? આસ નીલમ, નીલમે સવાલ કર્યો. દે વર બ્યુટિફુલ, એ છે ને કે સુંદર હતા. દે આર ફ્લફી, સ્નો વાઇટ ફરી કોટ, મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. દે આર ફ્લફી, એ કે એમનું જે છે રૂવાટીવાળું, સ્નો વાઇટ, સ્નો વાઇટ એટલે કે બરફ જેવું સફેદ, ફરી કોટ, ફરી કોટ મતલબ કે રૂવાટીનું જે કવચ છે, મેચ, મેચ મતલબ કે છે તે મળી જતું હતું, પરફેક્ટલી, પરફેક્ટલી એટલે કે સંપૂર્ણપણે વિથ ધ સ્નો, શેની સાથે? બરફ સાથે. એ કે એમનું છે ને ફ્લફી, ફ્લફી મતલબ કે એકદમ સુવાળું, એકદમ નરમ, સ્નો વાઇટ ફરી કોટ, બરફ જેવો સફેદ જે રૂવાટીનું કવચ છે એ બરાબર કે બરફની સાથે છે ને એ મળી જતું હતું. ટૂંકમાં ખબર જ નહોતી પડતી કે આ બરફ છે કે પછી દીપડાના બચ્ચાઓની રૂવાટી છે, બધું ટૂંકમાં સરખું લાગતું હતું, એટલું બધું કે લીસું લીસું નરમ નરમ હોય એવું લાગતું હતું. સેઈડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. સેઈડ અલીભાઈ, અને આવું અલીભાઈ છે તે બોલ્યા, એઝ ઇફ, જાણે કે, વિઝ્યુઅલાઇઝિંગ ધેમ, એ એમને છે ને જોઈ રહ્યા હોય, વિઝ્યુઅલાઇઝ મતલબ કે જોવું, જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, એમની આંખોની સામે. અને અલીભાઈ છે ને એ પાછા આમ કેમ એની આંખોની સામે એ વસ્તુ જોઈ રહ્યા હોય એવી રીતે છે એ પાછા એનું શું કરતા હતા? વર્ણન કરતા હતા. હવે અહીંયા આપણે આ વર્ણન સુધી છે બેટા રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં છે આગળ વધશું, કારણ કે હવેનો પેરેગ્રાફ શરૂ કરશું ને તો ટાઈમ પાછો વધી જશે, વિડીયો લોંગ થઈ જશે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધારશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.